લોકજન શક્તિ પાર્ટીના કચ્છના અગ્રણીઓએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવેલ છે. આવેદનપત્રમાં કરવામાં આવેલ રજૂઆત મુજબ છેલ્લા 12 મહિનાથી જંગલ ખાતાના 11 મુદ્દા અંગે રજૂઆત કરવામાં આવેલ છે, પરંતુ વહીવટીતંત્ર દ્વારા કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવેલ ન હોવાનું રજૂઆતમાં જણાવેલ છે. જો રજૂઆતો અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવેલ છે. આવેદનપત્ર પાઠવતી વેળાએ સતારભાઈ માંજોઠી, શેરખાન જત, મહેશ પ્રભુદાસ આહુજા, ડોક્ટર રામચંદાની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ સતાર અહીં માંજોઠી છે. આજના આવેદનપત્રમાં કચ્છ કલેક્ટરશ્રીને 12 મહિના અગાઉ અમે 11 માંગણીઓ રાખી હતી, જેમાંથી એકાદ બે માંગણીઓ જ ઉપર વહીવટીતંત્રએ કામ કર્યો છે. બાકીની જે અમારી જંગલ ખાતાની જે માંગણીઓ હતી એમાં કચ્છ કલેક્ટરશ્રીએ આદેશ કર્યો છે, વન મંત્રાલયને પણ એમણે લખ્યો છે કે જંગલ ખાતામાં રિટાયર થયેલા કર્મચારીઓ ફરજ બજાવે છે, જેના લીધે કચ્છના 15,000 શિક્ષિત બેરોજગારોને અન્યાય થઈ રહ્યો છે. જ્યારે એક વ્યક્તિ રિટાયર થઈ જાય તો પછી ખરેખર તેને ઘરે બેસવો જોઈએ. તેની બદલી આ લોકો 11 મહિનાનો ઓર્ડર લઈ અને ફરી એ જ જગ્યા ઉપર ફરજ બજાવે છે, જેના લીધે ભ્રષ્ટાચાર થવાની પૂરી શક્યતા છે. અને અમારી જે લડત છે કે ભાઈ કચ્છમાં જે મોર મર્યા છે પવનચક્કીને લીધે, તો એના ઉપર વહીવટીતંત્ર અને જંગલ ખાતા તરફથી શું કાર્યવાહી કરવામાં આવી, તો સીએફ મેડમે એવો જવાબ આપ્યો છે કે છેલ્લા 3 વર્ષમાં એક પણ મોરનો મૃત્યુ થયેલ નથી. આપ મીડિયાના મિત્રો સાક્ષી જો કે છેલ્લા એટલા વર્ષમાં કેટલા મોરના મૃત્યુ થયેલ છે. અને હવે અમે જો દિવસ 10ની અંદર આ કોઈ કાર્યવાહી નહીં થાય તો અમારે ના છૂટકે નામદાર કોર્ટમાં જવા પડશે. પણ 10 દિવસની મુદત આપીએ છીએ કે આમાં વહીવટી પ્રક્રિયા કરે અને કાર્યવાહી થાય. જો નહીં થાય તો નામદાર કોર્ટમાં અમારે જવાની જરૂર પડશે.